આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થવાનું છે, જે માટે 12 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ખેડા લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડિયાદ કલેક્ટર કચેરી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. તેમની સાથે સંગઠનના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા, ખેડા લોકસભા બેઠકના પ્રભારી જીવરાજ ચૌહાણ, પ્રદેશ અને તમામ વિધાનસભાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. જિલ્લા સંગઠનના પ્રતિનિધિ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા. આને વાલે સમય મે ઇસસે ભી અધિક ઐતિહાસિક નિર્ણય જબ મોદીજી કી સરકાર કરને જા રહી હૈ તબ આપ સબ સાક્ષી બને કે ખેડા લોકસભા કે હજારો કી સંખ્યા મેં જનતા આજ હમે આશીર્વાદ દેને ઉમટી હુઈ થી. હમારી સાથ હમારે પ્રદેશ કે અગ્રણી આદરણીય ગોરધનભાઈ, આદરણીય જીવરાજભાઈ, હમારે જિલ્લા કે અધ્યક્ષ આદરણીય હર્ષદગીરીજી, અજયભાઈ ઓર હવી હમારે સમાવેશ સાથે વિધાયક કે વિધાયકી ક્ષેત્ર સે આયે વિધાયક ઓર જનતા સબ આશીર્વાદ ને ભારી સંખ્યા મેં ઉમટી હૈ. વિશેષ કરીને આ વખતની ચૂંટણી છે 2024 એ જુદા પ્રકારની છે. અમે ગુજરાતમાં 2014માં 26-26 આવી હતી, 19માં 26-26. ફરક એટલો છે કે 2019 ચૂંટણી એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એક આશા હતા. 19ના નરેન્દ્રભાઈ ભરોસો બન્યા અને 24ના નરેન્દ્રભાઈ ગેરંટી બન્યા છે. અને એટલા માટે દેવુસિંહજી એક લર્નેડ વ્યક્તિ, ઇન્જિનિયર બાય એજ્યુકેશન અને એક સામાન્ય પરિવારમાંથી આવીને આ જિલ્લાનું નેતૃત્વ, વિશેષ કરીને સંચાર વિભાગ ખૂબ સારી રીતે સંભાળ્યો છે અને મોદી સાહેબના મંત્રીમંડળમાં ખૂબ યશસ્વી કામગીરી કરી છે.